क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। तो महत्वपूर्ण इनपुट अत्यारे फिलहाल सामने आ रहा है। कांग्रेस से गुलाब सिंह ने मैदान उतारता हवे वाव बैठक पर जंग जाम्यो छे। वाव ना जंग ने लईने न्यूज कैपिटले विश्लेषण पण तमारा समक्ष रजू करी रहा छे। बीजेपी ठाकोर समाज ना उम्मीदवार ने मैदाने उतारी शके छे। स्वरूप जी, खेमा जी, पीराजी ठाकोर माथी कोई ने टिकट मळी शके छे, त्यारे ठाकोर उम्मीदवार नी पसंदगी बीजेपी करी अने 2022 नी हार नो बदलो लेवा जई रह्यो छे। कांग्रेस उम्मीदवार गुलाब सिंहनी सामे बीजेपी उम्मीदवार ठाकोर समाजनी होय तेवा स्पष्ट संकेतो मळी रह्या छे, त्यारे ठाकोर उम्मीदवार ने बीजेपी मैदाने उतारशे तो कांग्रेस माटे कपरा चढ़ाण साबित थई शके छे। कारण के बीजेपी ना मावजी चौधरी ने टिकट आपवामां आवशे तो पछी त्रिपाखियो जंग पण जामी शके। ठाकोर समाजना उम्मीदवार अपक्ष उम्मीदवारी पण नोंधावी शके छे। एटले अहीं जे जंग छे, जे शाखनो हवे आ विषय बनी चुक्यो छे बंने पक्षों माटे, ते सतत ने सतत रसप्रद बनतो जई रह्यो छे। नाती जातिना समीकरणों अने बाकी बधी ज स्थितिओने जोता हवे वावना जंगने लईने अमे आपना समक्ष लईने आवी रह्या छीए एक एवुं विश्लेषण के जेमां कया प्रकारे आ समग्र जंग आगळ वधी शके तेनी वात करीए। આપણી સાથે જોડાઈ રહ્યા છે આઉટપુટ એડિટર જિગર। જિગર, સ્વાગત સૌથી પહેલા તો, અને ખૂબ જ રસપ્રદ આ જંગ બનવા જઈ રહી છે। એક તરફ બીજેપીમાંથી લગભગ સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે કોઈ ઠાકોર ઉમેદવાર આવે અને સામે રાજપૂત સમાજ, હજુ તો ચૌધરી સમાજ છે, અને એવી વાત પણ સામે આવી રહી છે કે ઠાકોરમાંથી કોઈ અપક્ષ ઉમેદવાર પણ બને। હવે યશ, વાવ પહેલાથી જ એક ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે વાવ વિધાનસભા બેઠક તમે જુઓ હંમેશાથી 2022ના પરિણામો તમે જુઓ તો 15,000નું માર્જિન હતું ઘેનીબેન અને સ્વરૂપજી ઠાકોર વચ્ચે। એમાં પ્લસ માઇનસ થયું અને ઘેનીબેનને સફળતા મળી, પણ આ વખતની ચૂંટણીમાં એટલે કે પેટા ચૂંટણીમાં હવે તમામ સમીકરણો અલગ અલગ રીતે તેને જોવામાં આવી રહ્યા છે। હવે ત્રણ નામ આપણે એનાલિસિસ છે આપણું ન્યૂઝ કેપિટલનું, અને એની અંદર તમે જુઓ કે એક છે સ્વરૂપજી ઠાકોર, બીજા છે ખેમાજી ઠાકોર, અને જીતા છે આ જ રીતે ત્રણ નામો છે પીરાજી ઠાકોર। ત્રણ ઠાકોર છે, સામે ક્ષત્રિય ચહેરો છે એટલે કે ગુલાબસિંહ રાજપૂત। હવે ગુલાબસિંહ રાજપૂતને મેદાન ઉતાર્યા છે અને ઠાકોર વોટ બેંક અહીં વાવ વિધાનસભા બેઠક પર ખૂબ મહત્ત્વનું પાસું બની શકે છે, અને એટલા જ માટે જો ગુલાબસિંહ રાજપૂતને ચોક્કસ મેદાનમાં ઉતાર્યા છે, કારણ કે ગુલાબસિંહ ઘેનીબેનની નજીકના છે, ઘેનીબેન સાથે તેમનો સારો એવો ગરોબો છે। બીજું કે 2017ની વિધાનસભા ચૂંટણી જુઓ, 2022ની ચૂંટણી જુઓ, 2024ની જે લોકસભાની ચૂંટણી હતી એમાં પણ ગુલાબસિંહ ઘેનીબેનની પડખે ઊભા રહ્યા, એમને સતત આગળ વધાર્યા, અને આ જ માઇલેજ મળે ત્યારે સ્વાભાવિક છે કે નજીકનું જ કોઈ વ્યક્તિ હોય, યશ, એ જ એને પ્રાધાન્ય આપે, અને ગુલાબસિંહ માટે પણ એવું ચોક્કસ કહેવાય। આપણે જ્યારે ગુલાબસિંહ સાથે વાતચીત કરી હતી ત્યારે પણ તેમણે એ કહ્યું હતું, પણ અહીં ચર્ચા એ વાતની થઈ રહી છે કે ઠાકોર ચહેરો કોણ હોઈ શકે। જો સ્વરૂપજી ઠાકોરને મેદાને ઉતારે છે, ફરી એક વખત રિપીટ કરે છે, તો ચોક્કસ મતો જે અંકે કરવાની વાત છે એમાં, કારણ કે 15,000 જેટલું માર્જિન હતું, મને લાગે છે કે 86,000ની આસપાસ સ્વરૂપજી ઠાકોરને મત મળ્યા હતા, ઘેનીબેનના 1,02,000ની આસપાસ કંઈક વોટ તેમને મળ્યા હતા। રસાકસીનો જંગ હતો, પણ છેલ્લી ઘડીએ પરિણામ પાછું બદલાયું અને એમાં ઘેનીબેનને સફળતા મળી। હવે ખેમાજી છે, ખેમાજી પણ એક ચહેરો છે, અને આપણે શરૂઆતથી કહી રહ્યા છીએ કે ઠાકોર વર્ચસ્વ ધરાવતા ઠાકોર ઉમેદવારોને બીજેપી મેદાનમાં ઉતારે તો પણ નવાઈ નહીં, અને જો આ ત્રણેયમાંથી એક પણ ઉમેદવારને મેદાનમાં ઉતારવામાં આવતા નથી અને માવજીબે મેદાનમાં ઉતરે છે તો આ ત્રણમાંથી એક અપક્ષ ઉમેદવારી પણ નોંધાવી શકે, અને જો એવું થાય યશ તો ઠાકોરના જે મતો છે એ કપાશે અને એનું નુકસાન પણ કોંગ્રેસને જવાનું છે। એટલે હવે બીજેપીની આખી સ્ટ્રેટેજી, અને તમે જુઓ કે થોડી વાર પહેલાં જ હમણાં સ્વરૂપજી ઠાકોરનું રિએક્શન આવ્યું અને તેમણે કહ્યું કે મને સંકેત મળ્યા છે, એટલે હવે વાવનું સ્વરૂપ કેવી રીતે બદલાય છે, ગુલાબ જે ઉતર્યું છે મેદાનમાં એને કમળ કચડી નાખે છે, આ તમામ અત્યારે વાવનું આખું પોલિટિકલ હેપનિંગ એટલા માટે કારણ કે હવે આજનો છેલ્લો દિવસ છે ઉમેદવારી પત્ર નોંધાવવાનું, અને એની અંદર જ્યારે આજની તારીખ હોય 25મી તારીખ છે અને આજે છેલ્લો દિવસ છે, અને આ સંજોગોમાં તમામ અત્યારે કયાસો લગાવવામાં આવી રહ્યા છે। જો પક્ષને એવું લાગે યશ કે માવજી ચૌધરીને મેદાનમાં ઉતારવા છે તો ચૌધરી મતોનું પણ એક અલગ વર્ચસ્વ છે, પણ ઠાકોરને અંકે કરવા, અને જો ત્રણમાંથી કોઈ અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરે છે તો પણ એ ફાયદો બીજેપીને થવાનો છે, કારણ કે જો ઠાકોરના મતો અંકે કરવાની વાત હોય, ચૌધરી છે ત્યાં, ક્ષત્રિય છે ત્યાં, બ્રાહ્મણ વોટ બેંક છે પણ એ થોડી નાની એવી વોટ બેંક છે, અને એના સંદર્ભમાં આ એક પણ સમીકરણ જોવા મળી રહ્યું છે, અને આ જો બીજેપી માવજી ચૌધરીને ટિકિટ આપે છે તો ઠાકોર સમાજના ઉમેદવાર જે ત્રણ નામો ચહેરા આપણે નામ નક્કી કર્યા છે એની અંદરથી કોઈ એક વ્યક્તિ
અપક્ષ ઉમેદવારી નોંધાવી શકે એ સ્વરૂપજી ઠાકોર હોઈ શકે, એ ખેમાજી હોઈ શકે, એ ત્રણ ચહેરા જે આપણે નામ કહ્યા એમાંથી કોઈ એક ચહેરો હોઈ શકે છે. એટલે હવે વાવ વિધાનસભાનું આખું આ ગણિત છે અને સતત અપડેટ આપણને વાવથી પણ મળી રહ્યા છે અને એના આધારે તમે હવે હું એ જ અહીં સમજવાનો પ્રયત્ન કરીએ કે આ એક એ રીતની આખી ગણિત છે. સ્વરૂપજી ઠાકોર સાથે પણ યશ આપણે વાતચીત કરી હતી, એના અંશો પણ આપણી પાસે છે ને એ પણ આપણે દર્શકોને સંભળાવીશું. ગુલાબસિંહ રાજપૂત સાથે પણ જ્યારે આપણે વાતચીત કરી હતી ને તેમણે કહ્યું હતું કે નજીકના હોવું, દૂરનું હોવું એ રાજનીતિમાં ચાલતું નથી, પણ મને લાગે છે કે નજીકના હોવું વધારે રાજનીતિમાં લાગે છે અને ગુલાબસિંહને તેનું પરિણામ મળ્યું છે. યશ, તો હવે જીગર આમાં આપણે જો થિયરી સમજીએ ને કે પક્ષની સાયકોલોજી શું છે, તો કોંગ્રેસે જે હાલમાં જે ક્ષત્રિય જે સમગ્ર આંદોલન વગેરે હતું તેને એન્કેશ કરવા માટે કદાચ રાજપૂત ઉમેદવાર કોંગ્રેસે મેદાને ઉતાર્યા. બીજેપીએ સમગ્ર જે આ વાવ બેઠકનું ગણિત છે તેને ધ્યાનમાં રાખીને ઠાકોર ઉમેદવાર મેદાને ઉતાર્યા. એટલે આ બંને પક્ષની સાયકોલોજી આપણને સમજમાં આવી, પરંતુ અપક્ષ ઉમેદવારની અહીંયા જે કોઈ પણ દાવેદારી આવશે કદાચ એવું લાગે છે કે કિંગ મેકર જે છે તે શું અપક્ષ ઉમેદવાર બની શકે. હવે યશ આપણે એ જ વાત કરી રહ્યા છે કે બીજેપીએ સત્તાવાર હજી કોઈ જાહેરાત કરી નથી. સ્વરૂપજીને એવું કહેવું છે કે મને ફોન આવ્યો છે. હવે ફોન શેના માટે આવ્યો છે એ પણ એક સસ્પેન્સ છે, કારણ કે આખું આ વાવનું તમે જુઓ કે વેટિંગ ચાલી રહ્યું હતું. હવે આ વેટિંગનો દોર આજે પૂરો થઈ રહ્યો છે અને વેટિંગમાંથી હવે એ અપગ્રેડ થઈને આગળ વધ્યા છે. એટલે મને લાગે છે કે ત્યાં સુધી હવે મને લાગે છે કે બપોરે 3-4 વાગ્યાની આસપાસ આના કન્ફર્મ થઈ શકે, કારણ કે સમય ખૂબ જ ઓછો છે એટલે મોડામાં મોડું શાંત થાય. પણ હવે ફોન આવ્યો છે સ્વરૂપજીને, કારણ કે તેમણે પણ કહ્યું કે ફોન આવ્યો છે. એ ફોન શેના માટે આવ્યો છે, શું તેમને એ કહેવા માટે આવ્યો છે કે તમે જ મેદાનમાં ઉતરો છો કે પછી તમે અપક્ષ ઉમેદવારી નોંધાવી શકો છો, અથવા તો માવજીભાઈને ફોન આવ્યો છે, ખેમાજીને ફોન આવ્યો છે, કોને ફોન આવ્યો છે, એ અત્યારે ચર્ચાના કેન્દ્રસ્થાને, કારણ કે વાવ એ આખું પોકેટ યશ એ પ્રકારેનું છું. અને જ્યારે વાવમાં આપણી પણ ટીમ જ્યારે ગઈ હતી ત્યારે ત્યાંના લોકો એકદમ ટિપિકલ મજબૂત વોટ બેંક ધરાવતા લોકો છે અને ખાસ કરીને ઠાકોર ચહેરાને વધારે પ્રાધાન્ય આપે છે. મને ખ્યાલ નથી આવતું કયા કારણોસર ગુલાબસિંહને મેદાનમાં ઉતાર્યા, કારણ કે જો ઘેનીબેન ઠાકોરનું વર્ચસ્વ હતું અને વર્ચસ્વ આપણને 2024ની ચૂંટણીમાં પણ જોવા મળ્યું તો પછી ગુલાબસિંહને મેદાનમાં ઉતારવાનું ગણિત કંઈ ખ્યાલ આવતો નથી. પણ ઠાકોરનો ચહેરો ખૂબ મહત્વપૂર્ણ બની રહેશે. યશ, હવે આમાં ગેનીબેને પણ સ્પષ્ટ પહેલાં જ કહી દીધું હતું જીગર કે અમે હવે ઠાકોર ઉમેદવાર તેમ જે છે તે નહીં આપીએ મેન્ડેટ, બરાબર. અને થરાદથી આમને જે છે તે ખાસ લાવવામાં આવ્યા છે. વાવ થરાદ આમ તો સિમિલર રીજન કહેવાય, પણ હવે જ્યારે આ નવો જે દાવ ખેલ્યો છે કોંગ્રેસે એ શું બીજેપી માટે એક રીતે ગુગલી હતી કે નહીં એ પણ આપણે સમજવું જોઈએ. બીજેપી માટે ગુગલી હતો કે પછી કોંગ્રેસ માટે આ બાઉન્સર, એ તો હવે યશ આપણને 23મી તારીખે જ્યારે પરિણામ આવશે ખ્યાલ આવશે. કારણ કે હવે આ રાજનીતિ છે ને એ રાજનીતિની પીચ પર ગમે ત્યારે ફૂલટોસે આવે, યોર્કરે આવે એ કોઈ અંદાજો રહેતો નથી. અને એ સંજોગોમાં તમે જુઓ કે ગુલાબસિંહ આમ તમે જોવા જાઓ તો એક યુવા ચહેરો છે, એક યુવા પાંખના નેતા પણ રહી ચૂક્યા છે, વર્ચસ્વ એમનું સારું એવું છે અને તમને એમની ભાષા, તેમની બોલવાની સ્ટાઇલ એ તમને એક નેતા, જે યુવા નેતાઓની અત્યારની જે કેટેગરી છે એમાં ગુલાબસિંહને આપણે એમાં સ્થાન આપી શકીએ. પણ ક્ષત્રિય આંદોલનની આપણે વાત કરી કે ક્ષત્રિય ચહેરો ઉતારીને કોંગ્રેસ એ સાબિત કરવા માગતી હતી, પણ ક્ષત્રિય યશ મને લાગે છે કે સૌરાષ્ટ્રની અંદર તમે એને જો એ અખતરો કરો તો એનું પોલિટિકલ માઇલેજ આપને કદાચ મળી શકે. બિલકુલ. હવે ઉત્તર ગુજરાત અને ખાસ વાવ, હવે વાવ એ છેવાડ આપણો તમે જુઓ કે સૌથી મોટો જિલ્લો બનાસકાંઠા, બનાસકાંઠાનું છેવાડાનો આખો વિસ્તાર છે. હવે એ પોકેટમાં વાવ પછી સીધું સુઈગામ આવી જાય, એટલે સુઈગામ એટલે બોર્ડર પાસેના ગામ. હવે ક્ષત્રિય આંદોલનની અસર તમે જુઓ કે ઉત્તર ગુજરાતમાં જબલે જ ક્યાંક જોવા મળી હતી, પાટણ આ બાજુ, હિંમતનગરની એ બાજુ થોડી ઘણી જોવા મળી હતી. એટલે મને આ લોજિક કદાચ ન હોઈ શકે, પણ આ ચહેરો ઉતારવા પાછળનું કારણ ઘેનીબેનના નજીકના વ્યક્તિ હોવાનું પહેલાં જ આપણે કહેતા હતા એ કદાચ હોઈ શકે. હવે બીજેપીની હાથમાં ગેમ છે. બીજેપી યોર્કર નાખીને કોંગ્રેસના ઉમેદવારને ક્લીન બોલ્ડ કરે છે, ફૂલટોસ આપીને એ ચાન્સ આપે છે કે વધુ એક મોકો આપો, કે પછી બાઉન્સર થઈને પરિણામો આમાં તો એ પ્રકારે મળી શકે તો નવાઈ નહીં. પણ આ ચૂંટણીમાં એટલું ચોક્કસ છે કે જે રસાકસી રહેવાની છે. અહીં હવે શાખ ખૂબ મહત્ત્વની બની રહેશે. ઠાકોર ચહેરો ઘેનીબેન છે, ઘેનીબેનના નીચે જે છે ચહેરો એ છે ગુલાબસિંહ રાજપૂત. અને ગઈકાલે તમે સાંભળ્યું કે રબારી આપણે છે એમણે કીધું હતું કે બનાસની બેન, ગુલાબની બેન. હવે ગુલાબની બેન
કેવી રીતે ગુલાબને મદદ કરે છે, ગુલાબ કરમાઈ જાય છે, ગુલાબની પાંખડીઓ છૂટી પડી જાય છે, કમળ ખીલે છે, એ બધું અત્યારે તમે જુઓ. બે તસવીરો બીજેપીના જે ઉમેદવાર હજી જાહેર કરવાના બાકી છે, પણ ગુલાબસિંહને અહીં ટિકિટ આપવામાં આવી છે. અને જી અને જીગર, જ્યારે સ્વરૂપજી સાથેની આપણે વાતચીત સાંભળી રહ્યા હતા, તેમણે પણ કહ્યું કે જેમને મેન્ડેટ મળશે બીજેપીને, અમે પૂરી રીતે એને જીતવાની કોશિશ કરીશું. એટલે એક તરફ તેમણે એમ પણ કહ્યું કે મને ફોન આવ્યો છે, જેમ તમે કહી રહ્યા હતા કે શેના માટે ફોન આવ્યો છે એ તો ચોખ્ખું થઈ નથી રહ્યું, પણ મેન્ડેટ જેને મળશે અમે એને જીતાડીશું, એમ કરીને પાછું એમણે પાછી વાત જે છે તે વાળી પણ લીધી. એટલે વાતચીત જે છે તે બહુ રસપ્રદ રીતે એમણે લોકો સમક્ષ મૂકી છે અત્યારે. પેલા બિલકુલ, એટલે તમે યશ જુઓ કે સ્વરૂપજી છે ને, એક પોલિટિકલ દ્રષ્ટિએ એક એ પણ યુવા ચહેરો છે, આ તરફ ગુલાબજી પણ શાર્પ તમે એને રાજનીતિક કહી શકો. અને સ્વરૂપજીનું જ્યાં સુધી આપણે એમનું નેચર છે, આપણે જ્યારે એમની સાથે વાતચીત કરી ત્યારે તેમનો સહજ જેટલા જવાબ હતા એ બધા સહજ હતા, અને હસતા હસતા એમણે ઘણું બધું કહી દીધું હતું. એટલે હવે સ્વરૂપજીને જો મેદાન ઉતારે છે ચોક્કસ, કારણ કે ઓલરેડી 85-86 હજાર મતો અંકે કરવામાં બીજેપીના ઉમેદવારને 2022માં સફળતા મળી હતી. જો સ્વરૂપજી પર ફરી એક વખત બીજેપીને એવું લાગે કે વિશ્વાસ જાગે અને બીજેપીને એવું લાગે કે સ્વરૂપજી જ ઓકે છે, કારણ કે યશ વાવની આસપાસના જેટલા જે ગામડાઓ છે તેની અંદર સૌથી મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે અહીં નાના નાના ગામડાઓ છે. હવે ગામડાઓમાં ઘરે ઘરે લોકો નેતાને ઓળખે છે. અમદાવાદ જેવું નથી કે પૂર્વ કે પશ્ચિમના કોઈ ધારાસભ્ય હોય તો કદાચ જવલ્લે જોવા મળે. અહીં તમે જુઓ કે સામાજિક પ્રસંગમાં કોઈ હોય તો પણ અહીંના નેતા જાય છે, કોઈનું દુઃખદ પ્રસંગ આવ્યો હોય તો પણ હાજરી આપવા માટે જાય છે. એટલે કે એક પોલિટિકલ બોન્ડિંગ જે નેતાઓનું અહીંની પ્રજા સાથેનું છે, અહીંના મતદારો સાથેનું છે, ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. અને આ સંજોગોમાં આપણું એનાલિસિસ એ કહે છે યશ કે ત્રણ ઠાકોર ચહેરા છે બીજેપી પાસે, એમાંથી એકને ટિકિટ આપી શકે છે બીજેપી. એ ચહેરો કોણ છે એ ખબર નથી, પણ સ્વરૂપજી દાવો કરતા હતા કે તેમને ફોન આવ્યો છે. બીજું એ થઈ શકે કે ત્રણમાંથી કોઈ નથી ઊભું રહેતું ને માવજી મને મેદાનમાં ઉતારવામાં આવે છે, તો માવજી પણ એક મોટા ચહેરા છે, અને જો માવજી મેદાનમાં ઉતરે છે તો આમાંથી કોઈ એક ચહેરો અપક્ષ લડે. એટલે એ ઠાકોર ચહેરો હોઈ શકે આ તરફ ચૌધરી, અને બીજી બાજુ કોંગ્રેસનું એક ક્ષત્રિય ચહેરો એટલે કે ગુલાબસિંહ રાજપૂત. હવે રાજપૂતના આ મેદાનમાં રાજપૂત છે, આ તરફ ઠાકોર છે, આ તરફ જો ચૌધરીને પણ ચાન્સ મળે તો પણ ચમત્કાર રાજનીતિમાં થઈ શકે છે. અને વાવ છે, અને વાવમાં ગણિત ગમે તે યશ ગમે ત્યારે થઈ શકે છે. બિલકુલ, તો એ ગણિત પર આપણે સૌ કોઈ ખાસ નજર રાખીશું, પણ આ વિશેષ જે આપણે ખાસ એનાલિસિસ અત્યારે લોકો સુધી મૂક્યું છે તે માટે જીગર આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. તો દર્શક મિત્રો, અત્યારે ફિલહાલ આ એક રસપ્રદ અત્યારે ત્રિપાંખીયો જંગ બને છે કે નહીં, શું આગળના ડિટેલ્સ, હજુ પણ બીજેપીના ઉમેદવાર પર આપણે ખાસ નજર રાખવાની રહેશે. સ્વરૂપજી, સૌથી પહેલો સવાલ આપને કે વાવ વિધાનસભા બેઠકની તારીખોનું એલાન થઈ ગયું છે પેટા ચૂંટણીની, બીજેપીની તૈયારી કેટલી છે? બીજેપીની આમ તો ફૂલ તૈયારીઓ છે. પેલો તો આપનો આભાર માનીશ કે આપે જે આજે લાઈવ થયા છો, લાઈવ થવાનો મોકો આપે છે, એટલે આપના સ્ટુડિયોને આપનો આભાર માનું છું. અમારી વા વિધાનસભાની અંદર ફૂલ તૈયારીઓ, બુથ લેવલનું કામ પણ અમારું ઓકે છે. જ્યાં સુધી લોકો સુધી પહોંચવાનું થાય ત્યાં પણ અમે પહોંચ્યા છીએ, અને સતત મહેનત કરી રહ્યા છીએ કે વા વિધાનસભાની અંદર અમારું કમળ ખીલે, અને કમળ ખીલાઈને અમે વા વિધાનસભાને ગાંધીનગર મોકલશું એવું અમારો લોકોનો તમામનો આ વિસ્તારના તમામ લોકોનો અભિપ્રાય છે. પણ 2022ની અંદર મારા પણ પર વિશ્વાસ કરી અને મને પણ મોવડી મંડળે આ વિધાનસભામાં મોકલ્યા હતા, પણ ક્યાંક ને ક્યાંક સમીકરણ થોડા અપક્ષના કારણે થોડા ઊંધા થયાના કારણે અમારે આ સ્વીકારવી પડી. બાકી 2022ની અંદર પણ અમને જીત દેખાતી હતી અને 100% જીત મળો. જે અપક્ષ ઉમેદવાર હતા એ ખાસ કરીને બીજેપીના જ વોટ કાપ્યા હતા, એટલે અમારે આમનો સામનો સ્વીકાર કરવો પડ્યો. ઠાકોર સમાજનો પણ વલણ છે બીજેપી તરફ. દાખલા તરીકે દિયોદર વિધાનસભા જોઈએ, ત્યાં પણ ઠાકોર ભાજપને વરેલા છે. અમારી બાજુની વિધાનસભા રાધનપુર છે, તો રાધનપુરની અંદર પણ ઠાકોર બધા બીજેપીમાં છે. અને આ વખતે અહીં વાવ વિધાનસભાની અંદર પણ તમામ ઠાકોર સમાજ 18 આલમ આજે વિકાસ તરફ વળી રહી છે, એટલે આ તમામે તમામ લોકો આ વખતે બીજેપીને બહુ જંગી મતોથી જીતાડવા માટે થનગની રહ્યા છે અને મહેનત પણ કરી રહ્યા છે. આ મેઇન મુદ્દાઓ છે જે આ વિસ્તારની અંદર
સિંચાઈના પાણીના મુદ્દા છે, રોડ રસ્તાના મુદ્દા છે અને આરોગ્યના મુદ્દા છે અને શિક્ષણના લગતા મુદ્દા છે. આ મેઇન મુદ્દા અમારા આના છે. એ લોકોને જો સરકાર ચાલુ છે, બધાને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, સરકારમાં હોઈએ તો તરત આ મુદ્દાઓનું નિરાકરણ આવે તેના માટે લોકો પાસે આ મુદ્દા લઈ. અને લોકો પણ અત્યારે જાણે છે કે જો સરકાર ચાલુ છે એની અંદર આપણે રહીશું તો આપણા કામ 100% થવાના છે. અને એના મુદ્દાને લઈ અને જનતા જનાર્દન આ વખતે કમળને જીતાડશે અને કમળને જ ગાંધીનગર મોકલશે. તો એક મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. વાવ બેઠક પર રાજપૂત વર્સિસ ઠાકોરનો જંગ હવે જામવાનો છે, કારણ કે વાવ બેઠક પર ગુલાબસિંહ રાજપૂત સામે હવે સ્વરૂપજી ઠાકોર પણ મેદાને છે. બીજેપીએ સ્વરૂપજી ઠાકોરને અહીંયા ટિકિટ આપી છે. ગેનીબેન ઠાકોર સામે પહેલાં પણ સ્વરૂપજી ઠાકોર કે જેઓ ઉમેદવાર રહી ચૂક્યા છે અને ફરી એક વખત બીજેપીએ તેમની ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને ફરી એક વખત બીજેપીએ સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી છે અને હવે સ્વરૂપજી ઠાકોર કે જે આજે પોતાનું ઉમેદવારી ફોર્મ છે તે પણ ભરવાના છે. વિજય મુહૂર્તમાં હવે બીજેપી દ્વારા પણ પોતાના ઉમેદવારનું ફોર્મ છે તે ભરવામાં આવશે. જો કે ગત વખતે સ્વરૂપજી ઠાકોર છે કે જે 15,000 વોટે હાર્યા હતા, પરંતુ આ વખતે તેમને ફરી એક વખત ટિકિટ આપવામાં આવી છે. ઘણા બધા નામો છે કે જે મેદાને હતા. રાજપૂતને ટિકિટ આપવામાં આવી છે એટલે બ્રાહ્મણને પણ ટિકિટ આપવામાં આવે તેવી પણ અહીંયા વાત કરવામાં આવી હતી, પરંતુ આખરે હવે કારણ કે ઠાકોર અને ચૌધરી મતદારોનું જે પ્રભુત્વ છે તે વાવ વિધાનસભાની બેઠક ઉપર વધારે જોવા મળતું હોય છે અને એટલા જ માટે ખાસ સ્વરૂપજી ઠાકોરને ફરી એક વખત મેદાને ઉતારવામાં આવ્યા છે. પરવત પટેલના પુત્ર શૈલેષ પટેલ પણ તેમનું પણ નામ ખૂબ આગળ ચાલી રહ્યું હતું અને કેનીબેન ઠાકોરના જમણા હાથ ગણાતા એવા અન્ય પણ એક ઉમેદવાર હતા, તેમનું પણ નામ આગળ ચાલી રહ્યું હતું. પરંતુ હવે સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે અને વાવ બેઠક પર રાજપૂત વર્સિસ ઠાકોરનો જે જંગ છે તે પણ હવે જોવા મળવાનો છે. વાવ બેઠક પર ગુલાબસિંહ સામે હવે સ્વરૂપજી ઠાકોર છે કે જે મેદાને છે અને ગુલાબસિંહ રાજપૂત દ્વારા હવે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવશે, પરંતુ ત્યારબાદ સ્વરૂપજી ઠાકોર દ્વારા પણ ઉમેદવારી ફોર્મ છે કે જે ભરવામાં આવી શકે છે અને વિજય મુહૂર્તમાં પણ હવે ફોર્મ ભરવામાં આવશે. રાજપૂત વર્સિસ ઠાકોરનો આજે જંગ છે કે જે વાવ બેઠક પર જોવા મળશે. તો બીજેપીએ સ્વરૂપજી ઠાકોરને અહીંયા ટિકિટ આપી છે અને હવે થોડી જ ક્ષણોમાં વાવ બેઠક પર આ બંને જે ઉમેદવારો છે, કોંગ્રેસ અને બીજેપીના જે ઉમેદવારો છે કે જે ઉમેદવારી પત્ર ભરવાના છે. લોકસભા ચૂંટણી અંદર ગેનીબેન ઠાકોર કે જેઓ વિજેતા બન્યા, સાંસદ બન્યા બાદ આ બેઠક છે તે ખાલી પડી હતી અને આ બેઠક હવે બીજેપી માટે પણ વર્ચસ્વનો જંગ એટલા માટે બની રહેશે. જયેશ આપણી સાથે જોડાઈ ગયા. જયેશ, સૌથી મોટા સમાચાર, સ્વરૂપજી ઠાકોરને મેદાનમાં ઉતરવામાં આવ્યા છે. સ્વરૂપજી ઠાકોરનું મેદાનમાં ઉતરવું, કારણ કે હવે ચર્ચા એ જ કરતા હતા અમે કે ગુલાબસિંહ રાજપૂત એક ક્ષત્રિય ચહેરો, બીજી તરફ ચહેરો છે ઠાકોરનો. હવે આ જંગ જયેશ કેટલી રોચક બની રહેશે, કારણ કે ઠાકોર પ્રભુત્વ ધરાવતી આખી આ બેઠક છે, એમાં કોંગ્રેસે ગુલાબસિંહને ઉતારીને શું માઇલેજ મેળવવાનો પ્રયત્ન કર્યો છે કે પછી સ્વરૂપજી પર ફરી ભરોસો કરીને બીજેપીએ સાબિત કરવાનો પ્રયત્ન કર્યો છે કે ઠાકોરના મત આ વખતે બીજેપીની જોડીમાં આવવાના છે, કમળ ખીલવાનું છે અને આ તરફ ગુલાબને કરમાતા વાર નહીં લાગે. શું આખી બીજેપીની રણનીતિ હોઈ શકે, શા માટે સ્વરૂપજીને ફરી વિશ્વાસ મૂક્યો, આ તરફ ગુલાબસિંહ રાજપૂતને મેદાનમાં ઉતારવાનું કોંગ્રેસનું ગણિત શું હોઈ શકે, અન્ય ચહેરાઓ પણ હતા, અપક્ષ ઉમેદવારી કોઈ નોંધાવી શકે નથી કારણ કે સમય આજનો દિવસ જ છે, આખું આ પોલિટિકલ હેપનિંગ જયેશ કેવી રીતે આપ જોઈ રહ્યા છો? જે જીગર અત્યારે ભાજપ દ્વારા છે તે નામ છે તે જાહેર કરવામાં આવ્યું છે અને જે જૂનો ઘોડો હતો તેના ઉપર જ ભાજપે દાવ લગાડ્યો છે. જે ગેનીબેન સામે ચૂંટણી લડ્યા હતા એવા સ્વરૂપજીને છે તે ફરીથી ભાજપે ઉમેદવાર છે તે ઉતાર્યા છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો જે ડિફરન્સ આપણે સમજીએ તો હંમેશા એ રહ્યો છે કે ભાજપ છે તે હંમેશા જે વિધાનસભાની સીટ હોય છે તેનું જાતિકીય જે સમીકરણો છે તેના ચોખ્ખા છે તે ગોઠવતું હોય છે અને તે આધારે જ ટિકિટ છે તેની વહેંચણી કરતું હોય છે. ભાજપની જ્યારે ટિકિટ વહેંચણીની વાત આવતી હોય છે ત્યારે કોઈ પ્રેશર ટેકનિક છે ત્યાં કામ નથી કરતી અને એવું જ છે તે જોવા મળ્યું. એ શક્યતાઓ જોવામાં આવી રહી હતી કે ઠાકોર ઉમેદવારોની વસ્તી છે
જે ઠાકોરની મતદારોની સંખ્યા છે તે વધુ છે, જેથી ઠાકોર અથવા ચૌધરીમાંથી કોઈ ઉમેદવાર ભાજપ છે તે ઉતારી શકે છે, તેની સામે કોંગ્રેસમાં છે તે ક્યાંક ને ક્યાંક એવી વાતો અત્યારે ચાલી રહી છે કે જે ગીનીબેનનું પ્રેશર ટેકનિક હતી તે કામ કરી અને પહેલાંથી જ એ નક્કી હતું કે ગુલાબસિંહ છે તે ઉમેદવાર આવશે, જેથી કરીને અન્ય ઉમેદવારોને ક્યાંક ને ક્યાંક ઠગી થઈ હોય તેમની સાથે એ પ્રકારનું તેમને લાગી રહ્યું છે. કોંગ્રેસે એ જાતિકીય ચોકઠા છે તે નથી ગોઠવ્યા અને જે ગુલાબસિંહ છે તેના ઉપર ભરોસો મૂક્યો છે. ગીનીબેનનો તેમનો સાથ છે અને જ્યારે ગીનીબેન લોકસભા લડ્યા હતા ત્યારે પણ ગુલાબસિંહ તેની સાથે છે તે જોવા મળ્યા હતા, એટલે ત્યારે જ એ વાત મનાતી હતી કે ગીનીબેન લોકસભા જીતે તો ગુલાબસિંહ છે તે વાવ બેઠક ઉપરથી ચૂંટણી લડશે, કારણ કે તેઓ થરાદથી ચૂંટણી હારી ચૂક્યા છે એટલે તેમની પાસે કોઈ પદ નહોતું ને એવા સંજોગોમાં ભાજપ છે તે હંમેશાથી બનાસકાંઠાને લઈને માનતું રહ્યું છે કે જ્યારે લોકસભાની સીટની વાત આવે તો ચૌધરી ઉમેદવાર આપવા અને વાવ બેઠકની જો વાત કરવામાં આવે તો ત્યાં ઠાકોર ઉમેદવાર છે તે આપવો તે તેમની પ્રાથમિકતા રહી છે, કારણ કે જાતિકીય જે સમીકરણો છે તે ઠાકોર ઉમેદવાર તરફ જતા હોય છે. 86,000થી વધુ મતદારો છે તે ઠાકોર સમાજના આવે છે અને ત્યારબાદ બીજા નંબર ઉપર વાવ બેઠક ઉપર 46,000 જેટલા મતદારો છે એ તે ચૌધરી સમાજના છે, એટલે ચૌધરી અને વાવ બેઠક છે તે અરસપરસ કહી શકાય, કારણ કે ચૌધરી સમાજ અને ઠાકોર સમાજનું પ્રભુત્વ આ બેઠક ઉપર જોવા મળે છે અને ભાજપે એ જ સમીકરણ સાધ્યું છે, કારણ કે સામે પક્ષે રાજપૂત ઉમેદવારને છે તે ટિકિટ આપવામાં આવી છે. ત્યાં 18,000 જેટલી જ મતદારોની સંખ્યા છે અને એવામાં ગીનીબેનનો સાથ તેમને મળે તો પણ એ શક્યતા ભાજપ છે તે હાલ નથી જોઈ રહ્યું કે તમામ ઠાકોર સમાજના મતદારો ગીનીબેન તરફે હોય, કારણ કે લોકસભામાં પણ આપણે જોયું કે વાવ બેઠક ઉપરથી ગીનીબેનને લીડ નહોતી મળી અને ભાજપ ત્યાંથી વાવ વિધાનસભા ઉપરથી લોકસભામાં લીડ છે તે મેળવી હતી, એટલે એ જાતિકીય સમીકરણો છે તે ભાજપે ફિટ કર્યા છે. સ્વરૂપજીની વાત કરવામાં આવે તો એક મોટું નામ એ જિલ્લામાં પણ છે, કારણ કે તેઓ ઠાકોર સેના સાથે પણ સંકળાયેલા છે, અલ્પેશ ઠાકોરની પણ નજીકના છે તે માનવામાં આવે છે અને કહેવાય છે કે અલ્પેશ ઠાકોર છેલ્લા ઘણા સમયથી ત્યાં સક્રિય છે તે પાછલા પડદેથી હતા અને તેમનો પણ આ બાબતમાં છે તે મહત્ત્વની ભૂમિકા રહી છે. ઠાકોર સમાજના ઉમેદવાર અને એવામાં પણ ઠાકોર સમાજના જે સ્વરૂપજી ઠાકોર છે તેમને ટિકિટ આપવામાં આવી છે, તેઓ ઠાકોર સેનાના ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે અને ઠાકોર સેનાનું નેતૃત્વ પણ કરી રહ્યા છે અને એવામાં પણ આ બેઠક ઉપર ઠાકોર સમાજના જે મતદારો છે તે વધારે છે, એટલે ભાજપે પોતાના જે રાજકીય ચોખ્ખા છે તે ગોઠવ્યા છે અને ભાજપ હંમેશા બનાસકાંઠામાં ચૌધરી અને અથવા તો ઠાકોર સમાજના જે ઉમેદવાર છે તેમને ટિકિટ આપતું રહ્યું છે અને બીજી તરફ કોંગ્રેસ આ જાતકીય જે ચોખ્ખા છે તે ગોઠવવામાં ક્યાંક નિષ્ફળ રહ્યું અને માનવામાં આવે છે કે જે પ્રેશર ટેકનિક હતું તેને કોંગ્રેસ હાઈકમાન્ડ સરેન્ડર થયું અને ગુલાબસિંહનું નામ આગળ કરવામાં આવ્યું. બિલકુલ જયેશ, સાથે બીજો સવાલ એ પણ છે, કારણ કે સ્વરૂપજી ઠાકોર છે કે જેમને ફરી એક વખત મેદાને ઉતારવામાં આવ્યા છે, ઘણા બધા નામો એવા હતા કે જે ખૂબ ચર્ચામાં પણ રહ્યા હતા, જેમાં શૈલેષ પટેલ હોય, ઘણા બધા એવા નામો પણ હતા કે એવું હતું કે કદાચ આ વખતે આ ચહેરાઓને ટિકિટ આપવામાં આવી શકે છે, પણ સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપવી એ ન માત્ર જાતિ આધારિત પરંતુ તેની સાથે સાથે બીજેપી આ વખતે, કારણ કે વર્ચસ્વનો જંગ પણ છે એટલે આ વખતે કોઈ પણ પ્રકારની કચાશ નથી રાખવા માંગતું એટલે જ અનુભવીને ટિકિટ આપી છે એવું કહી શકાય. ચોક્કસથી કહી શકાય, કારણ કે જે પ્રકારે ભાજપ છે જ્યારે ટિકિટ આપતું હોય છે ત્યારે તે તેની સાથેના સમીકરણો છે તે પણ જોડતું હોય છે, જે નેતા છે તે સામાજિક રીતે કઈ રીતે સંકળાયેલો છે, સામાજિક રીતે કઈ રીતે લોકો સાથે તે કનેક્ટ કરે છે, તેનું સમાજમાં વર્ચસ્વ છે તે કેટલું છે ને સાથે સાથે અન્ય જે નેતાઓ હોય છે સ્થાનિક લેવલના તેમનું છે તે આ ઉમેદવાર સાથે કઈ પ્રકારનું સંકલન છે તે બાબત પણ ધ્યાનમાં લેવામાં આવતી હોય છે ને એવા સંજોગો જ્યારે સ્વરૂપજીનું નામ જાહેર કરવામાં આવે તો કોઈ જૂથવાદ છે તે સામે નથી આવતો, કારણ કે તમામ જે પૂર્વ સાંસદો છે તે પણ એ વાત કહી ચૂક્યા છે કે પાર્ટી જે ઉમેદવારને જાહેર કરશે તેને ટેકો આપવામાં આવશે અને ત્યારે એક મોટું નામ છે તે સ્વરૂપજી ઠાકોરના સ્વરૂપમાં છે તે આવતું હતું અને જે ગત ચૂંટણી યોજાઈ તેમાં પણ તેમણે 86,000થી વધુ જેટલા મતો છે તે મેળવ્યા હતા. એની પહેલાં શંકર ચૌધરી લડ્યા ત્યારે તેઓ 96,000થી વધુ 1,00,000થી વધુ મતો છે તેમને મેળવ્યા હતા, એટલે 48% મતો છે તે શંકર ચૌધરીએ મેળવ્યા હતા અને ત્યારબાદ જે સ્વરૂપજી ઠાકોર છે તે ચૂંટણી લડ્યા અને એ ચૂંટણી લડ્યા ત્યારે તેમણે 38% જેટલા મતો છે તે મેળવ્યા હતા, એટલે ભાજપ છે તે આમાં કોઈ માઇનસ છે તે નથી જોઈ રહ્યું, પરંતુ હવે ગીનીબેન ઠાકોરના બદલે કોંગ્રેસે જે ગુલાબસિંહને ટિકિટ આપી છે ત્યારે એ જાતિકીય જે સમીકરણો છે તે નહોતા બની રહ્યા, સમાજનો ટેકો છે
તે ક્યાંક ને ક્યાંક ભાજપને આવે એ પ્રકારની ગણના છે તે ભાજપે હાલના જે સમીકરણો છે તે મુજબ કરી છે અને એ સાથે સાથે શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોર છે તે પણ સ્વરૂપજીને ટેકો છે તે આપી રહ્યા છે એ વાવ બેઠક છે તે માત્ર ભાજપ માટે નહીં પરંતુ શંકર ચૌધરી માટે પણ એક વર્ચસ્વની લડાઈ છે કારણ કે જે પ્રકારે ગીનીબેન તેમને હરાવી અને વિધાનસભામાં આવ્યા હતા અને ત્યારબાદ ફરી છે ચૂંટણી દેવું તો વાવથી લડ્યા અને જે પ્રકારે સ્વરૂપજી ઠાકોરને તેમણે હાર આપી અને ત્યારબાદ એ વર્ચસ્વની લડાઈ શંકર ચૌધરી માટે પણ બની છે. અલ્પેશ ઠાકોર છે તેમના નજીકના માનવામાં આવે છે સ્વરૂપજી ઠાકોરને, એટલે અલ્પેશ ઠાકોર છે તે પણ છેલ્લા ઘણા સમયથી ત્યાં સક્રિય જોવા મળી રહ્યા છે ને જ્યારે હવે નામ જાહેર કરી દેવામાં આવ્યું છે ત્યારે તમામ નેતાઓ છે તે એક સાથે આવશે. ચૌધરી સમાજના જે નેતાઓ છે તે પરબત પટેલ હોય કે પછી જે પૂર્વ સાંસદ રહી ચૂક્યા છે ચૌધરી, તેઓ પણ છે તે ઠાકોર સમાજના જે ઉમેદવાર છે અને જે સ્વરૂપજી ઠાકોરનું નામ જાહેર કરવામાં આવ્યું છે તેમાં સહમત છે અને તમામ જે સિનિયર નેતાઓ છે તેને વિશ્વાસમાં રાખી અને આ નામની જાહેરાત કરવામાં આવી છે. એટલે ભાજપ માની રહ્યું છે કે જે પ્રકારે કોંગ્રેસે રણનીતિ ઘડી છે અને જે ઉમેદવારને ઉતાર્યા છે તેમની સામે તેમણે તમામ સમીકરણો છે તે ગોઠવી અને સ્વરૂપજી ઠાકોરને ફરી મેદાને ઉતાર્યા છે કારણ કે સર્વગ્રાહી નેતા તરીકેની છાપ ધરાવે છે. ઘણા વર્ષોથી ઠાકોર સેના સાથે સંકળાયેલા છે, ઠાકોર સમાજમાં પણ એક મોટું નામ છે અને કોઈ વિવાદિત ચહેરો નથી. સાથે તેમણે જે પ્રકારે પક્ષની વાતો લોકો સુધી લઈને જાય છે અને લોકો સાથે જે પ્રકારે સરળતાથી કનેક્ટ થાય છે તે તમામ બાબતો ભાજપ દ્વારા ધ્યાને લેવામાં આવી છે અને ત્યારબાદ જ આ નામની જાહેરાત કરવામાં આવી છે. બીજો પ્રશ્ન અહીં એ ઉભો થાય કે આમ આદમી પાર્ટી નો ચહેરો પણ જો ઉતરવાની શક્યતા હતી, શું આ ટ્રાયંગલ જંગ ભાવમાં થઈ શકે? આપની પાસે આવીશું, એક આપણી સાથે ગેસ્ટ જોડાયા છે ફોન લાઈન પર, તેમની સાથે પણ ચર્ચા કરીશું. જોયેશ થોડી વારમાં આપની પાસે આવીશું, પણ વૈભવી અહીં આમ આદમી પાર્ટીનું ફેક્ટર પણ અહીં ચર્ચામાં કેન્દ્રસ્થાને હોઈ શકે કારણ કે તમે જુઓ કે આ એક હેપનિંગ અહીં જોવા મળ્યું છે. જયેશની સાથે વાતચીત કરીશું, પણ અહીં દર્શકો જે જોડાયા છે તેમને કહી દઈએ કે આમ આદમી પાર્ટી એ પણ અહીં દાવેદારી નોંધાવવાની વાતો કરી હતી અને ગઈકાલે ઈશુદાન ગઢવી પણ આ મુદ્દે બોલ્યા હતા કે આમ આદમી પાર્ટીનો કોઈ ચહેરો હોઈ શકે. ડૉક્ટર રમેશ પટેલે સૌથી પહેલાં દાવેદારી નોંધાવવાની વાત કરી હતી અને આ સંજોગોમાં જો કોઈ નામ આવે છે તો અહીં ટ્રાયંગલ થઈ શકે છે. ફોન લાઈન પર યજ્ઞેશભાઈ જોડાઈ ગયા છે. યજ્ઞેશભાઈ, સ્વરૂપજી ઠાકોર પર ફરી એક વખત ભરોસો બીજેપીએ મૂક્યો છે, શું લાગે છે? કમળ ગુલાબને કચડી નાખશે આ વખતની વાવ વિધાનસભા ચૂંટણીમાં? ભારતીય જનતા પાર્ટીને વાવ વિધાનસભાની જ્યાં સુધી વાત છે તો વાવ વિધાનસભાની અંદર 2022ની જ્યારે વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે જેનીબેન ચોક્કસ 15,500ની સરસાઈથી જીત્યા હતા અને ત્યારબાદ લોકસભાની ચૂંટણીમાં જેનીબેનને લોકસભા ચૂંટણી લડ્યા પરંતુ બનાસકાંઠામાં તેઓ જીત્યા. પરંતુ વાવ વિધાનસભાની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી 1650 મતથી જેનીબેન પાછળ હતા અને રેખાબેન ચૌધરી 1650 મતથી ત્યાં આગળ હતા. એટલે અગાઉની જે એમની 15,500ની લીડ વત્તા 1650 મત હતા એટલે લગભગ 17,000 મતની લીડ ભારતીય જનતા પાર્ટીને 2024માં મળી છે. એટલે જેનીબેનની પોતાના વિસ્તારની અંદર શું કેટલી પ્રતિભા છે એ આના પરથી સ્પષ્ટ દેખાઈ આવે છે. બીજું કે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય સંસદીય બોર્ડે જે પ્રમાણે નક્કી કર્યું છે જે પ્રમાણે ઉમેદવાર જાહેર કર્યા છે એ મુજબ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી આ સીટ પરથી ચોક્કસ જંગી સરસાઈથી ચૂંટણી જીતશે એવો સંપૂર્ણ વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ, ભારતીય જનતા પાર્ટીના પ્રેસ સમિતિના જે અમારા સભ્યથી માંડી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સુધી તમામ લોકો તો એ સ્વરૂપજી જીતશે એવો વિશ્વાસ ધરાવે. બિલકુલ યજ્ઞેશભાઈ, બીજો સવાલ આપને એ કરવો છે કે જે રીતે છેક છેલ્લી ઘડી સુધી એક સસ્પેન્સ યથાવત રહ્યું, પણ હવે ગુલાબસિંહ રાજપૂત સાથે પણ વાતચીત થઈ અને તેમણે કહ્યું કે બીજેપીમાંથી કોઈ પણ ચહેરો હોય એને અમે પહોંચી વળીશું કારણ કે વાવ એ ઘેનીબેનનો ગઢ છે અને ઘેનીબેનના ગઢને કોઈ પણ તોડી શકશે નહીં. મેં પહેલા જ વાત કરી કે ઘેનીબેનનો ગઢ ઓટોમેટિક તૂટી ગયો છે. 2022માં ઘેનીબેન 15,500ની સરસાઈથી જીત્યા હતા, એ જ ઘેનીબેન 2024ની અંદર ત્યાં 1650 મતથી માઇનસ રહ્યા. છે કારણ કે સ્વરૂપજી ઠાકોરને ભારતીય જનતા પાર્ટીએ મેદાને ઉતાર્યા છે અને બીજી એક મહત્વપૂર્ણ વાત એ પણ છે કે 10 વર્ષ પછી જો કદાચ વાવની જનતા જો ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપે જીતનો તો 10 વર્ષ બાદ એક ધારાસભ્ય ત્યાં આવી શકે છે. કયા મુદ્દાઓ સાથે આપ મેદાને ઉતરશો કે જેથી જનતાને ખરેખર વિશ્વાસ બેસે કે કોંગ્રેસ દ્વારા આ 10 વર્ષમાં આ કામ નથી કરવામાં આવ્યા અને બીજેપી આ કામ કરશે? ભારતીય જનતા પાર્ટીનો
છેલ્લા 30 વર્ષનો ગુજરાતના મતદારો સાથે ગુજરાતની જનતા સાથેનો વિશ્વાસ તેમજ આદરણીય નરેન્દ્રભાઈના છેલ્લા 10-11 વર્ષના જે કેન્દ્રની અંદર સુશાસન અને આ લઈ અને ભારતીય જનતા પાર્ટી વિકાસનો મુદ્દો લઈ ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રવાદનો મુદ્દો લઈ અને ભારતીય જનતા પાર્ટી પ્રજા સમક્ષ જશે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીતશે એવો અમને સંપૂર્ણપણે વિશ્વાસ છે કારણ કે આદરણીય પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલ સાહેબના નેતૃત્વની અંદર આ ચૂંટણી લડાઈ રહી છે અને સીઆર પાટીલ સાહેબના નેતૃત્વની અંદર જેટલી પણ ચૂંટણીઓ લડાઈ છે એની અંદર ભારતીય જનતા પાર્ટીની જ્વલંત વિજય છે. બિલકુલ, છેલ્લો સવાલ યજ્ઞેશભાઈ, કેટલી લીડ સાથે બીજેપી વાવ વિધાનસભા કબજે કરવાનો દાવો રાખે છે? કોઈ ઉમેદવાર ભવિષ્યમાં એવું નહીં કહી શકે કે અમારો ગઢ છે, એટલી લીડ સાથે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીતશે. બિલકુલ યજ્ઞેશભાઈ, આપ અમારી સાથે જોડે આપનો ખૂબ ખૂબ આભાર. તો બીજેપીએ એલાન કર્યું છે અને કહ્યું છે કે કોઈ ઉમેદવાર કલ્પના નહીં કરી શકે એટલી જંગી લીડ સાથે બીજેપી વાવમાં પોતાનું કમળ ખીલવશે, પણ સામે ગુલાબસિંહ રાજપૂત પણ છે. ગુલાબસિંહ રાજપૂત પણ દાવો કરી રહ્યા છે કે એમની પ્રચંડ જીત થવાનું વૈભવી નક્કી છે. અને થરાદના પૂર્વ ધારાસભ્યો પણ તેઓ રહી ચૂક્યા છે અને ખાસ રાજનીતિ તેમને વારસામાં એટલા માટે પણ મળી છે કારણ કે જ્યારે થરાદ અને વાવ વિધાનસભા બેઠક જ્યારે એક જ હતી ત્યારે તેમના દાદા જે હેમાજી છે તેઓ પણ ધારાસભ્ય રહી ચૂક્યા છે અને રાજનીતિ તેમણે નાનપણથી જોઈ છે અને એક યુવા નેતા તરીકે થરાદમાં તેઓ ઉભરી આવ્યા અને ત્યારબાદ ખાસ ગુલાબસિંહ રાજપૂત કે જે વિધાનસભામાં પણ તેમણે પ્રશ્નોત્તરી કરી, જોકે 2022માં શંકર ચૌધરી સામે તેમની હાર થઈ થરાદ વિધાનસભા બેઠકમાં, પરંતુ ત્યારબાદ તેઓ રાજનીતિમાં છતાં પણ સક્રિય રહ્યા હતા અને લોકો સાથે તેઓ હંમેશાથી જોડાયેલા હતા. જોકે ગેનીબેન ઠાકોરના ખૂબ જ નજીકના તેઓ માનવામાં આવે છે અને ગુલાબસિંહ રાજપૂતની ટિકિટ લગભગ નક્કી જ માનવામાં આવી રહી હતી, પરંતુ બીજી તરફ તેમની ટિકિટની જાહેરાત થતાં જ જે વિરોધનો વંટોળ છે એ કોંગ્રેસમાં અત્યારે જોવા મળ્યો છે અને એ જાહેર મંચ પર અત્યારે સામે આવ્યો છે. ટિકિટની જાહેરાત થતાની સાથે જ હવે ઠાકોર સમાજ પણ હોય કે રબારી સમાજ હોય તેઓ પણ હવે મેદાને આવ્યા છે અને તેઓ પણ વિરોધ દર્શાવી રહ્યા છે. સતત ગેનીબેન ઠાકોરનું એ નિવેદન પણ પહેલાં એ સામે આવ્યું હતું કે ઠાકોર સમાજને ટિકિટ નહીં આપવામાં આવે અને ત્યારથી જ વિરોધનો વંટોળ શરૂ થયો હતો અને આગામી સમયની અંદર ઠાકોર સમાજના જે નેતાઓ છે તે પણ અપક્ષ ઉમેદવારી નોંધાવશે તેવી વાત ઠાકોર સમાજના જે આગેવાનો છે તેમના દ્વારા કરવામાં આવી હતી. અને ત્યારબાદ જ્યારે ઠાકરસિંહ રબારી કે જેમનું નામ એકચ્યુઅલી જાહેર ન કરવામાં આવ્યું અને ત્યારબાદથી તેઓ પણ નારાજ થયા હતા અને જાહેર મંચ પરથી તેમણે એ પણ કહ્યું હતું કે ગેનીબેન એ ગુલાબની બેન છે તેવું પણ તેમણે જાહેર મંચ પરથી એ નિવેદન આપ્યું હતું. એટલે ઠાકરસિંહ રબારી કે જેઓ અત્યારે નારાજ છે અને રબારી સમાજના મતો પણ ક્યાંક થોડા ઘણા અંશે નુકસાન કરાવે તેવી પણ શક્યતાઓ છે. બીજી તરફ સ્વરૂપજી ઠાકોરને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે એટલે ઠાકોર મત પણ અહીંયા ખૂબ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. બીજી તરફ ગુલાબસિંહ રાજપૂત કે જેઓ એક યુવા નેતા તરીકે ઉભરી આવ્યા છે, ગેનીબેન ઠાકોર થકી તેમને ટિકિટ તો મળી છે, પરંતુ એ જોવું રહેશે કે તેમને ખરેખર આ ફાયદો થાય છે કે નહીં. કારણ કે થરાદમાં જ્યારે પેટા ચૂંટણી થઈ હતી ત્યારે તેમને ફાયદો મળ્યો હતો અને તેમને જીત. પ્રવીણ માળી ફોન લાઈન પર ગયા. પ્રવીણભાઈ, સ્વાગત છે આપનું. શું લાગી રહ્યું છે જે રીતે જંગ અહીં વાવમાં રસાકસી ભર્યો રહેવાનો છે અને ગુલાબસિંહ રાજપૂત સામે સ્વરૂપજી ઠાકોર કેટલી ટક્કર જામવાની છે? પ્રવીણભાઈ, ભારતીય જનતા પાર્ટીએ સ્વરૂપજીને મેન્ડેટ આપ્યો છે અને એને હું અભિનંદન પણ આપું છું અને જે રીતે વાવની વિધાનસભા જે લોકસભામાં જે પરિણામો મળ્યા છે એ ભારતીય જનતા પાર્ટી તરફના ફેવરના છે અને જનતા આશીર્વાદ આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીને આપવાની છે એવું મને જનતા જનાર્દન ઉપર પૂરો ભરોસો છે. પ્રવીણભાઈ, પણ કોંગ્રેસ તો એવું કહી રહી છે કે ગુલાબસિંહ છે ત્યાં સુધી સ્વરૂપજીનું કંઈ નહીં ચાલે વાવ વિધાનસભા બેઠક પર. પ્રવીણ માળી પોતાની રીતે કેટલી મહેનત કરશે આ તરફ સ્વરૂપજી ઠાકોરને જીતાડવા માટે, કારણ કે અલ્પેશ ઠાકોર પણ પોતાનું એક જોર લગાવી રહ્યા છે, શંકરસિંહ ચૌધરી પણ એક મજબૂત આપના એક લીડર અને આગેવાન છે. શું કેટલું ટફ ફાઇટ રહેવાની આપને લાગે છે કે પછી બીજેપી ક્લીન સ્વીપ કરીને આગળ વધશે અને 10 વર્ષથી જે વાવમાં બીજેપી પોતાનું કમળ ખીલાવી શકી નથી એ ખીલવવાનો પ્રયત્ન કરશે? ચોક્કસ, રાજનીતિની અંદર દરેક જણે પોતાના એજન્ડાઓ, પોતાના વિચારો, પોતાના જે વિકાસના જે પાર્ટીએ કામ કરેલા છે, એ સરકારે જે કામ કર્યા છે લોકો સુધી મૂકવાના હોય છે. અમે 365 દિવસ લોકોની વચ્ચે રહેલી પાર્ટી છે અને જે રીતે લોકસભામાં પરિણામ આવ્યું છે ચોક્કસ અમને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી ત્યાં કમળ ખીલવશે.
અને જે વાત રહી કોંગ્રેસનો આંતરિક અંદરૂની જે હમણાં જેટલા અત્યારે જે આંતરિક વિખવાદો ચાલી રહ્યા છે એ લોકો જોઈ રહ્યા છે, અને અત્યારે જે પંચાયતી પાર્લામેન્ટ સુધી જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય ત્યારે અહીંયા પણ વાવ પણ લોકો પણ ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપશે. પ્રવીણભાઈ, આપે જે પ્રમાણે વાત કરી કે કોંગ્રેસમાં જે કકડાટ થયો છે તે લોકો અત્યારે જોઈ રહ્યા છે, એટલે આપને શું વિશ્વાસ છે કે કકડાટના કારણે બીજેપીને જીત મળશે કે પછી ખરેખર બીજેપીના ઉમેદવારને કારણે, બીજેપીની મહેનતના કારણે જીત મળશે? અમારો તો પૂરો ભરોસો જનતા જનાદર ઉપર છે, અને કોંગ્રેસનો તો કકડાટ દરેક જગ્યાએ ચાલે જ છે, બધી વિધાનસભાઓમાં ચાલુ જ છે. અમે શિસ્તબદ્ધ પાર્ટી છીએ અને સારી રીતે બીજેપી લીડ મેળવશે. બિલકુલ પ્રવીણભાઈ, કેટલી લીડ સાથે વાવ કબજે કરો છો? અમે પૂર્ણ બહુમત સાથે જીતીશું. અને જો ત્રીજી એટલે કે આમ આદમી પાર્ટી પોતાનો કોઈ ચહેરો ઉતારે છે તો શું લાગે છે આપને, આપના મતો કપાય અથવા તો ઠાકોર અથવા તો પટેલ અથવા તો ચૌધરી, ક્ષત્રિય, બ્રાહ્મણ આ વોટો થોડા આગા પાછા થાય? ડિપોઝિટ પણ જશે અને એ આપણે હરિયાણામાં પણ જોયું છે. બિલકુલ પ્રવીણભાઈ, આપ અમારી સાથે જોડાય, આપનો ખૂબ ખૂબ આભાર. તો પ્રવીણભાઈનો દાવો છે ને ડિપોઝિટ પણ ડૂલ થઈ જશે જો આમ આદમી પાર્ટી પોતાનો ચહેરો ઉતારે છે. વૈભવી એટલે કે આ તસવીરો કે જ્યારે અહીં સ્વરૂપજી ઠાકોર પણ પહોંચ્યા હતા, ગુલાબસિંહ રાજપૂત અત્યારે પોતાના આગેવાનો સાથે જોઈ રહ્યા છે. બે તસવીરો ફરી એક વખત બતાવીશ, એક તરફ ગુલાબસિંહ રાજપૂત અને બીજી તરફ સ્વરૂપજી ઠાકોર, બંને ચહેરાઓ યુવા અને યુવા ચહેરાઓની આ વખતે વિશ્વાસ બંને પાર્ટી રાખ્યો છે. જોકે બીજેપીએ 2022માં જ સ્વરૂપજીને મેદાનમાં ઉતાર્યા હતા, એટલે ચોક્કસ તેમના પર ભરોસો હોય જ અને એટલા જ માટે તેમને ઉતાર્યા હશે. અને આ બે તસવીરો જ્યારે બંને ઉમેદવારોએ પોતપોતાના ઉમેદવારી પત્ર ભર્યું અને હવે પ્રચાર પૂરજોશમાં, કારણ કે 13મી તારીખે મતદાન થવાનું છે. 13મી તારીખે મતદાન, 13મી તારીખે જ્યારે મતદાન થશે અને 23મી નવેમ્બરે જ્યારે પરિણામ આવશે ત્યારે કઈ જગ્યાએ કોણ કેટલું મેદાન માર્યું, કેવી રીતે કોને સફળતા મળી એ ચિત્ર સ્પષ્ટ થઈ જશે. જયેશ જો ફરી એક વખત આપણી સાથે જોડાયા તો જયેશને લાઈવમાં લઈશું, અને જો કોઈ પોલિટિકલ નેતા અહીં આપણી સાથે ફોનલાઈન પર હોય તો તેમને પણ જોડવાનો પ્રયત્ન કરીશું. પણ વૈભવી, પીસીઆરની ટીમને કહીશું કે જ્ઞાતિગત સમીકરણવાળું આપણી પાસે ગ્રાફિક પ્લેટ છે, એને આપણે ફાયર કરીએ જેનાથી સમજ પડે કે કયા મતો કેટલી જગ્યાએ કોનું વર્ચસ્વ આ બેઠક પર છે. કારણ કે વાવ વિધાનસભા બેઠક ખૂબ જ એક રોચક રહી છે, અને પીસીઆરની ટીમને કહીશું કે પ્લેટ ફાયર કરે કે જેની અંદર ફૂલ પ્લેટ આ તમે જોઈ રહ્યા છો, એની અંદર વાવમાં આ એક આખું વોટનો વોટ કોનો કેટલો છે. તમે ક્ષત્રિય વોટ બેંકની જ્યારે વાત કરવામાં આવતી હોય તો તેનું પણ વજૂદ છે. અહીં ઠાકોર મતો અંકે કરવાની વાત છે. આ સાથે નાના નાના પોકેટ્સની એટલે કે જે ગામડાઓ છે ત્યાં પણ બીજેપી અને કોંગ્રેસનો પોતપોતાનો ગઢ રહ્યો છે. 30 અને 33% માર્જિંગ અહીં છે. આ સાથે જે અન્ય ઉમેદવારોની આપણે વાત કરતા હોઈએ ત્યારે એમાં પણ ખ્યાલ આવે કે કેવી રીતે તેનું ગણિત છે. આ સાથે વાવમાં દલિત વોટ જે વોટ બેંક છે એ મોટી છે. 17% જે મતો છે એ ચૌધરીના છે. દલિત 12% છે, બ્રાહ્મણ 9% છે, માલધારીના 9% વોટ છે, અને આ સાથે ઠાકોર 30% અને અન્ય 33% છે. એટલે ઠાકોર ચહેરો ઉતારવાનું કારણ વૈભવી અહીં એ પણ હોઈ શકે કે સૌથી વધુ વોટ બેંક ઠાકોરની છે. ઠાકોર અને ત્યારબાદ ચૌધરી, કારણ કે આપણે લોકસભાની ચૂંટણી અંદર પણ જોયું હતું કે જે પ્રમાણે બીજેપી દ્વારા ચૌધરીને ટિકિટ આપવામાં આવી હતી ત્યારે ઠાકોર વર્સિસ ચૌધરીનો એ જંગ છેડાયો. સ્વરૂપજી ઠાકોર ફોનલાઈન પર જોડે ગયા છે. સ્વરૂપજી, આપનું સ્વાગત છે. સૌથી પહેલા આપને શુભકામના કે આપને, આપના પર બીજેપીએ ભરોસો મૂક્યો અને આપને ટિકિટ આપી છે. સ્વરૂપજી ઠાકોર આ વખતે કેટલા મતે જીતવાનો દાવો કરે છે? તો ફરી એક વખત તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. સ્વરૂપજી ઠાકોર આપણી સાથે ફોનલાઈન પર જોડાય છે અને એમને જ પૂછીશું, કારણ કે વૈભવી, સ્વરૂપજી ઠાકોરને જ્યારે આપણે વાતચીત કરી હતી ત્યારે તેમણે કહ્યું હતું કે આ એક મારા માટે પણ, પક્ષ માટે પણ આ એક મોટું તેમના માટે સફળતા બની રહેશે. કારણ કે ગેનીબેનને ટક્કર આપી હોય તો ગુલાબસિંહ સામે તેમની લગભગ દાવેદારી મજબૂત બની જાય, અને બંને યુવા ચહેરા હોય ત્યારે સ્વરૂપજી ઠાકોર જ એક એવો ચહેરો છે જેના પર બીજેપીએ ભરોસો મૂક્યો છે. અને એકદમ સૌમ્ય સ્વભાવના વ્યક્તિ છે. જ્યારે તમને મળ્યો, તેમની સાથે મુલાકાત કરી ત્યારે આપણને ખ્યાલ આવે કે એક સૌમ્ય સ્વભાવ છે. હસતા મોઢે જ્યારે આપણે તેમની સાથે વાતચીત કરી હતી ત્યારે તેમણે હસતા મોઢે ઘણું બધું કહી દીધું હતું. અને 2022માં ગેનીબેનને તેમણે ટક્કર આપી હતી. 15,000-16,000 જેટલી લીડ સાથે તમને ગેનીબેનને સફળતા મળી હતી, પણ સ્વરૂપજીએ ચોક્કસ ટક્કર આપી હતી. છેલ્લી ઘડી સુધી પરિણામો અસમંજસવાળા રહ્યા હતા અને છેલ્લે તેમની હાર થઈ હતી, પણ સ્વરૂપજી હારે એવા નથી.
અને આ વખતે ચહેરો બદલાયો છે. આ વખતે ઘેનીબેન નથી પણ તેમના નજીકના ગુલાબસિંહ રાજપૂત છે. અને ગુલાબસિંહ રાજપૂત કેવી રીતે રણના મેદાનમાં ઉતરીને આખી બાજી પલટવાનો દમખમ રાખે છે એ પણ જોવું રહેશે. સ્વરૂપજીનું આખું આ કેવી રીતે તેમણે આ વખતની રણનીતિ બનાવી હશે એ પણ જોવું રહેશે. અલ્પેશ ઠાકોરનો સપોર્ટ રહેશે કારણ કે મોટો ઠાકોર ચહેરો અલ્પેશ ઠાકોર પણ છે. શંકર ચૌધરીનું એક પોતાનું એક અલગ વજૂદ છે અને એ પણ અહીં આ બેઠક પર પોતાનું જોર લગાવશે. વૈભવી બિલકુલ. અને 2017માં જેમ ગેનીબેન ઠાકોર એક મોટા નેતા તરીકે એ સમયે ઉભરી આવ્યા હતા કારણ કે શંકર ચૌધરીને તેમણે માત આપી હતી અને હવે એ જોવું રહેશે કે ગુલાબસિંહ રાજપૂત કે જેમના માથે આ મોટી રિસ્પોન્સિબિલિટી જવાબદારી એટલા માટે પણ કહી શકાય કે ગેનીબેને આ સીટ છોડી અને ત્યારબાદ તેમનું નામ સામે આવ્યું અને કોંગ્રેસે તેમના ઉપર વિશ્વાસ પણ મૂક્યો અને તેમને ટિકિટ આપી આજે તેમણે ફોર્મ પર ભર્યું છે અને તેની સાથે યુવા નેતા પણ તેઓ છે એટલે તેમના માથે પણ એક મોટી જવાબદારી અત્યારે છે અને એ જોવું પણ રહેશે કે હવે આ જવાબદારીને તેઓ કેવી રીતે નિભાવે છે. વાવની જે જનતા છે તે ખરેખર ગેનીબેન સિવાય હવે ગુલાબસિંહ રાજપૂતને સ્વીકારે છે કે નહીં તે પણ જોવું રહેશે. અને સ્વરૂપજી ઠાકોર જ્યારે ફરી એક વખત મેદાને છે, બીજેપીએ ફરી એક વખત તેમના પર વિશ્વાસ મૂક્યો છે, ત્યારે સ્વરૂપજી ઠાકોરને કેટલો આશીર્વાદ આપે છે તે પણ જોવું રહેશે. તો હાલ અમારી સાથે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર છે. સ્વરૂપજી, સૌથી પહેલા તો ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપને. ભારતીય જનતા પાર્ટી આપના પર વિશ્વાસ મૂકીને આપને ટિકિટ આપી છે. સ્વરૂપજી ઠાકોર કયા મુદ્દાઓ સાથે આ વખતે મેદાને છે, વાવ જે બેઠક છે તેની માટે કયા કયા મુદ્દાઓને લઈને સ્વરૂપજી ઠાકોર આ વખતે ચૂંટણી લડશે? સ્વરૂપજી, મારો સવાલ આપને એ છે કારણ કે આ વખતે ભારતીય જનતા પાર્ટીએ ફરી એક વખત આપની ઉપર વિશ્વાસ મૂક્યો છે, ફરી એક વખત તેમની સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું, પરંતુ અત્યારે સ્વરૂપજી ઠાકોર કે જેઓ ચૂંટણીના મેદાનમાં અને આજે તેમનું નામ પણ જાહેર કરવામાં આવ્યું છે, મુદ્દાઓ પણ અનેક છે તેને લઈને હવે સ્વરૂપજી ઠાકોર મેદાને ઉતરવાના છે અને 10 વર્ષ બાદ જો કદાચ ભારતીય જનતા પાર્ટીના ફાળી જો આ બેઠક જાય છે તો 10 વર્ષ બાદ બીજેપીને એ ચાન્સ મળી રહ્યો છે કે વાવ બેઠક ઉપર પોતાનું વર્ચસ્વ અને તેની સાથે સાથે જે કામો પણ છે તેને લઈને પણ હવે ભારતીય જનતા પાર્ટી આગળ રહેવાની છે. બિલકુલ. સ્વરૂપજી માટે એટલું વૈભવી એટલા માટે કહી શકાય કે શંકર ચૌધરીના એ શંકર ચૌધરીને ગુરુ માને છે અને શંકર ચૌધરીના એ જ્યારે શિષ્ય હોય ત્યારે સ્વાભાવિક છે કે પોલિટિકલ સમજથી લઈને મતદારો વચ્ચે જવાની વાત હોય તમામ પાસાઓમાં સ્વરૂપજી ઠાકોર એક અલગ વ્યક્તિત્વ ધરાવે છે. આપણે એમની સાથે ફોન લાઈન પર તેમને જોડવાનો પ્રયત્ન કર્યો પણ અત્યારે એમની પ્રોસેસ ચાલી રહી છે એટલે જ્યારે ફ્રી થશે ત્યારે ફરી એક વખત તેમને લાઈવમાં જોડીશું. પણ શંકર ચૌધરીને તે પોતાના રાજકીય ગુરુ માને છે અને ગુરુ કેટલા સક્ષમ છે એ બીજેપી પણ જાણે છે, વાવના લોકો પણ જાણે છે અને આખું બનાસકાંઠા જાણે છે. એટલે હવે શંકર ચૌધરી માટે પણ એક આ એક તેમને જીતાડવાનો પ્રયત્ન કરશે. આ તરફ અલ્પેશ ઠાકોરની આપણે વાત કરતા હતા, અલ્પેશ ઠાકોર પણ એક ચહેરો એ પ્રકારનો છે કે હંમેશા ઠાકોર લોકો માટે તેમણે કામ કર્યું છે અને તેમણે પોતાની રીતે એક અલગ સૂઝબૂઝ સાથે એક રાજનીતિ કરી જાણે છે. હવે સ્વરૂપજી ઠાકોર માટે ટાસ્ક એટલા માટે મને લાગે છે ત્યાં સુધી અઘરો નથી કારણ કે 30 ટકા જેટલા ઠાકોર મતો છે અને એમાં સ્વરૂપજી ઠાકોરનું એક અલગ પ્રકારનું વર્ચસ્વ છે. ગુલાબસિંહ રાજપૂતને મેદાનમાં ઉતરવાનું ગણિત કદાચ કોઈ ઠાકોર ચહેરો એમની પાસે પણ બીજેપી કોંગ્રેસ પાસે હશે પણ કદાચ તેમના પર તેમને ભરોસો નથી મૂક્યો અને આ સંજોગોમાં સ્વરૂપજી કેટલું એ એમાં હેપનિંગ લઈને આવે છે, કયા નવા સમીકરણો સાથે મેદાનમાં ઉતરે છે. જ્યારે વૈભવી આપણે એમની સાથે વાતચીત કરી હતી એ વાતચીતમાં તેમણે કહ્યું હતું કે વાવમાં ઘણા બધા પ્રશ્નો છે, ચોક્કસ વાવની જનતાએ પહેલા 2022માં તેમના પર ભરોસો મૂક્યો કોંગ્રેસ પર પણ કોંગ્રેસ જે મૂળભૂત પ્રશ્નો હતા તેને પૂરા કરી શકી નથી એટલે એ પ્રશ્નોને લઈને ફરી એક વખતે આગળ ઉતરશે, મેદાનમાં ઉતરશે અને પોતાની જીતનો દાવો તે નક્કી કરશે.